वडोदरा में प्रेरणा साथ सामूहिक दुष्कर्म और शंकास्पद मृत्यु केस आरोपी हजू पुलिस पकड़ थी दूर है। पुलिस ने अत्यार सुधी मिलेला दस्तावेजों और पुरावा बाद पण आरोपी हजू सुधी पकड़ाया नहीं। त्यारे प्रेरणाना माता पिता वडोदरा पहुंचा है और वडोदरा रेलवे डीवाईएसपी ने मिली समग्र मामले रजूआत करी है। साथ तपास में वहली तके आरोपी पकड़ाय संस्था संचालकों की कड़क पूछपरछ करवामां आवे तेवी मांग करी है। आपने जणावी दईए कि ओएसी संस्था संचालकों बेदरकारी राखता दीकरी गुमावी होवानो प्रेरणाना माता पिताए आक्षेप कर्यो छे। तेमज ओएसी संस्था में युवतीओनू ब्रेन वॉश करवामां आवे छे अने संस्था में गैररीति चालती होवानो पण आक्षेप प्रेरणाना माता पिताए कर्यो छे। प्रेरणाना माता पिताना जणाव्या प्रमाणे दिल्लीना कोई उच्च अधिकारी संस्थाने फंड पूरु पाड़ी रह्या छे अने संस्थाने बचावे छे, त्यारे दिल्लीमां बैठेला आ उच्च पुलिस अधिकारी कोण छे ए पण एक सवाल उभो थई रह्यो छे। જ્યારથી મારી દીકરી પર દુષ્કર્મ થયું છે અને એની હત્યા થઈ છે ત્યાર પછી સંસ્થામાંથી એક પણ ફોન નથી આવ્યો અને ત્યાંના લોકો એટલા નિર્દયી અને એટલા પથ્થરદિલના થઈ ગયા છે કે ત્યાંથી જ્યારે અમે મૃતદેહ લેવા જઈ રહ્યા હતા ત્યારે એમાં એક છોકરી વૈષ્ણવીનો ફોન આવ્યો હતો કે જે કામ સંસ્થાનું કરવા આવી હતી એ કામ કર્યું કે નહીં એ મારે ફોલોઅપ લેવાનો છે। ત્યારે અમારા તરફથી જાણ કરવામાં આવ્યું કે એ તો આ દુનિયામાં નથી તેમ કે ઓકે એ લોકોને કોઈ લાગણી જેવું એ સંસ્થામાં રહેનાર છોકરીઓને કે કોઈને પણ લાગણી જેવી કોઈ વસ્તુ જ નથી રહી ગઈ। અમે પણ ગૃહમંત્રીને કહીએ છીએ કે બે દિવસ તો ગયા પણ જેટલા ત્વરિત થઈ શકે તેટલું અમને આરોપીઓ જે દુષ્કર્મીઓ છે એમનો જનતાને અમારા ફેસ ટુ ફેસ કરાવે। નવસારીથી બે દિવસ પહેલા એમનો ફોન આવેલો કે શોભાબેન મારે તમને મળવું છે, તો મેં કીધું સારું તમે આવો અહીંયા હું તમને મળીશ એમ, તો એ આવ્યા છે। એમની સાથે મારે ઘણી બધી વિગતમાં વાત થઈ છે, એમના દીકરાએ પણ મને ઘણી બધી વિગતમાં વાત કરી છે કે ત્યાં કોઈ પણ છોકરા અને છોકરી ભેગા રહે છે અમુક ટાઈમમાં, એટલે સાથે હરી ફરી શકે છે એવું છે સંસ્થામાં, ગુડ ટચ બેડ ટચ પણ એ આરામથી કરી શકે છે, ત્યાં એવી બધી પદ્ધતિઓ ચાલતી હોય છે સમથિંગ। આ છોકરીની જે માં છે એ માની વેદના મેં આજે મારી સામે બેસાડી ત્યારે મને ખબર પડી કે માની વેદના કેવી રીતે એને સહન કરી છે, એ મેં મારી આંખે જોયું છે અને મેં અહેસાસ કર્યો કે આ વ્યક્તિ જે રીતે દુઃખમાંથી પસાર થઈ રહી છે, જો આજે કોઈ મોટા રાજકારણીની છોકરી હોત કે કોઈ મોટા પોલીસ અધિકારીની છોકરી હોત કે મોટા ઉદ્યોગપતિની છોકરી હોત તો અત્યારે આરોપીઓ આરામથી પકડી ગયા હોત, કેમ કે આ ગરીબ વર્ગ છે એટલે આરોપીઓ નાસ્તા ફરે છે। એમના મમ્મીનો પણ એક વસ્તુ એમને કીધું કે દિલ્હીના કોઈ અધિકારી પોલીસ અધિકારી છે આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એમની સાથે આ સંસ્થાનું કામ ચાલે છે, તો એ કોણ હોઈ શકે એક જાણવા જેવી વસ્તુ છે। બીજી વસ્તુ કે પોલીસ એડી ટોચ કામ કરી રહી છે, પોલીસની કાર્યવાહીમાં આપણે એવું કંઈ શંકા નથી મૂકી શકતા, પણ એક મહિનો થઈ ગયો અને ઉપર બે દિવસ થયા તો હજુ સુધી આરોપીઓ ક્યાં છે એ પસનાર સચિન એ બહુ મોટો પ્રશ્ન છે આપણા માટે। એમાં એવું છે કે એ લોકોને પોલીસ અધિકારીઓ પર વિશ્વાસ હશે કે ભાઈ પકડી જશે પણ આ બેને કીધું એ પ્રમાણે જો હોઈ શકે તો અપરાધીઓ પકડવા